होनू से होना ना गमे एटला टुकड़ा थाय ने बापू झवेरी पाए जाओ ने एनी किंमत नो घटे एना एटला ने एटला आवे पीतळ नो। नमस्कार मित्रों, आज आपणे आवी गये छे नवापरा गाम तालुको लालपुर जिलो जामनगर અને ખૂબ જ મોટો તબેલો છે અનમોલ ડેરી ફાર્મ, મોટામાં મોટો તબેલો છે અને ભેંસો પણ એકથી એક ચડિયાતી છે, તો આપણે એ ભાઈને મળીએ, તો વિડીયોમાં બન્યા રહો। તો આપણે મળીએ આ ભાઈને, તમારું નામ કહીજો ને। દેવસીભાઈ દેવાણંદભાઈ વસ્ત્રા, ગામ રીંગ પર, અત્યારે નવાપરા ગામ છે ને, નવાપરા સરજુનાવાડી વિસ્તાર। બરોબર છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે એકથી એક ભેંસો ચડિયાતી છે બધી, અને આ પાડો છે, આ પાડો છે। બરોબર, કેટલા દાંતે છે અઠણ? અત્યારે 4 દાંતે છે। 4 દાંતે, વેચાવ ભેંસ કઈ કઈ વેચવાની કઈ કઈ છે? અત્યારે 38 થી 40 દિવસ થયા। આમાં દૂધ કેટલું છે અઠણ? આમાં દૂધ હાજે 7 આસપાસ, અવર 8 ઉપર। બરોબર, ફેટાના શું આવતા છે? ફેટમાં જાફરી મહત્વની, જાફરી મહત્વની એટલે એટલા માટે કે એક તો એનું ઓલાદ જ એ રીતની કે એનું એક ડેલી એક ફેટ વધારે। બરોબર, આ ફેટમાં તો બહુ જાફરાબાદી હારી જ આવે છે તે। હા, 6 દોરા 1 ફેટ ડેલી એમ વધારો બીજી ભેંસોથી તમારે, પ્લસ બીજું કે ભાવમાં પરફેક્ટ એમ એસીને પૂરો 8-9 નો 9 નો 8-8 નો 8-7 હજી કોઈ દી નથી આવ્યા। બરોબર છે, એસીને પૂરો। તમે આલા ડેરી માં જતા બધું? અત્યારે મારું દૂધ અત્યારે માહી ડેરી ની અંદર જાય, માહી ડેરી ની અંદર। હા હા, આ બેન ઊભી કરું, એક એક બાયણે કર ને બરી એ કટુ કટુ કટુ। આ બે કેટલા વેતર વિયાણી છે? આ પહેલું વિયાણી, આ બીજું, અત્યારે બીજું વેતર કેટલો ટાઈમ થયો બીજું વેતર વિયાણી? હવે વિયા હજી અંદાજે મહિનાની આસપાસ, મહિના ઉપર રહી જાય, એક મહિનાની આસપાસ, હા અથવા 1 મહિનો ને 5 થી 10 દી। હા, આની કિંમત શું હશે આશરે? આની કિંમત આશરે એવું છે કે કસ્ટમર માથે, કસ્ટમર આવીને એવી માંગણી કરે ને એના માથે હોય। તમે આની અંદાજિત કિંમત શું રાખી છે? અંદાજિત કિંમત આની અમે 1,40,45 ની ગણતરી છે, 1,40,45 જેવું। પછી માની લ્યો કે ગરગ માગી હકે, દોવામાં ના ભે આપણે કેવી કેવું, દોવામાં પેલા વેતરમાં જે અમે 7 લિટર દૂધ હતું, 7.5 લિટર દોવામાં હાવ હોર છે, ઓ આચર પેટની હોલસેલ બધાયની જવાબદારી, તમને એકની ની બધાયની હોલસેલ બધી જવાબદારી, બરાબર? આ બે ત્રીજું છે, હાલમાં નથી, હાલમાં તો બે ને સાત મહિના નો ગાપ છે અને 4-4.5 ની આસપાસ છે। ટૂંકમાં હું રાતે ડુંગર માં માલ જાય, અમારા અહીંયા ડુંગર એરિયો વધારે, 42 કિલોમીટર ઓરસ ચોરસ ડુંગર છે। બરોબર, એમાં રાતે માલ જાય। તમારામાંથી વેચવાની કઈ છે? જરાક આ બાજુ લઈ લો ને તો આપણે બતાવીએ। હા એ આ કેટલો વેતર વિયાણી છે? આ બે ત્રીજું વિયા છે, ત્રીજું વેતર વિયા છે, અને રાઈટ 45 થી 50 દિવસ લેશે, આથી 45 થી 50 દિવસ વિયાવામાં વાર છે। હા, અને આ બેમાં તમારે 8-8 બે વેતરમાં, અમે પહેલા વેતરમાં 7.5-7.5, બીજા વેતરમાં 8-8 ઈ રીતે હતું આનું। બરોબર, ફેટાના કેવા પહેલા? ફેટમાં એટલે મેં તમને કીધું ને કે 8 થી નીચે કોઈ દી ફેટ નથી આવ્યો, અને એસએનએફ કોઈ દી 8 થી નીચે નથી રહ્યો, 8 થી નીચે એસએનએફ નથી રહ્યો। પ્યોર જાફરાબાદી ભેંસો, ભાઈ કાંઈ ના ઘટે। આની આપણે કિંમત શું રાખી છે? આની કિંમત અત્યારે શું છે ટૂંકમાં? 1-25 ની આસપાસ છે, 1,25,000। પાછળાવો પાછળાવો તમને બતાવું, આ બેને પૂછડામાં ઉંદર કરની હતી। બરોબર, ઉંદર કરની હતી એની રીતે પૂછડું ખરીદ્યું, એટલે આજે આપણો ભાવ ના હાલે,
ના ના એ તો બરાબર છે, કોઈ જાતની છેતરપિંડી થી કઈ આપણે કરવાનું છે માલ કોઈ નથી, અમારો ઉછેર કરેલો જ માલ છે, અમારે લેવાનું હોય ને અમારે બસ પાડો તમે જે પેલા જોયો ને બસ અમારે સારી બ્રાન્ડ લેવાની હોય. ના ના એ તો આપણે જોયું, તબેલો તમારો બહુ મોટો છે. હા અને આ તો મારાથી નતર આનું નામ જ અનમોલ તબેલો છે. તમે આજુબાજુમાં ઘરે ગમીને પૂછો ને કે ભાઈ અનમોલ તબેલે જાઉં એટલે અહીંયા તમને એનું છોકરા મેલી જાય. બીજી ભેંસ આ બાજુ કાઢ લ્યો ને રે કાકડ. તો મિત્રો આ બીજી ભેંસ છે, આ ભેંસ માં આપણે કેટલા વેતર વિયાણી છે? ત્રીજું વેતર વિયાણી ગઈ છે કે ઈ રીતે હતું? પહેલા વેતર માં આ ભેંસ માં 6.5 લિટર દૂધ હતું. બરોબર. પછી એમાં એવું થયું, જ્યારે પાડો અમારે ચાલુ થયો ને, હા ફૂટો જ્યારે ત્યારે અમારે ધ્યાન વગર ની ભેં ફરી ગઈ. બરોબર. માલ છૂટો જ હોય, ધ્યાન વગર ની ભેં ફરી ગઈ, ભેંસે પેટી જો એટલે ટૂંકમાં ગાબ બહુ જાહેર થયો ની. બરોબર. 8 મહિના ગાબ પૂરો થયો ને ત્યાં સુધી અમે દોયા રહી. હા. અને પછી બીજી વાત એ કે ભેંસ ને થોડોક આજી ફેરે લાંબો ટાઈમ મેલવી પડી. સ્વાભાવિક છે કે તમે દોવામાં ખેંચ્યા રાખો તો એને લાંબો ટાઈમ મેલવી પડે. હા ના એ તો બરાબર. અને આ ભેંસ ત્રીજું વેતર આમાં દૂધ કેટલું હતું પેલા બીજા વેતર માં? વેતર માં 6.5 સુધી હતું. હા 7 નો તો થયું. બરોબર. અને બીજી વારે ખેંચ્યા રાખી ને દોવામાં, હા એટલે 5.5 જ થયું. એમ આમાં ફેટ બેટ ને ફેટ આના વધારે કેમ કે દૂધ ઓછું એમ ફેટ આમાં વધારે. હા ના એ તો દૂધ તમે બે માં ઓછું હોય, દૂધ બે કાપી નાખ્યું તું જોયા રહી ગયા એટલે. હા જોયા રહી ગયા એટલે ફેટ દૂધ કાપી નાખ્યું તું, પણ માની લ્યો કે આ ફેટ માં આ બે વધતી. આની કિંમત આપણે શું છે? આપણે એની ભી તમારે લેખવાનું જે ઓલી મેં તમને કીધી ને 140-45 ઈ જ રેન્જમાં આ ભેંસ છે. 140-45 પછી ગરાગને ટૂંકમાં ગઈ ની મગજમાં બેઠી આપણે ભાવમાં થોડો ઘણો ફેરફાર થાય ને. હા ફેરફાર થાય. ત્રીજી ભેંસ આ છે. ત્રીજી ભેંસ છે અને આમાં હાઈટ લંબાઈ માં કઈ કેવા પણ છે જ નહીં, કઈ ઘટે એમ નથી. આ પ્યોર જાફરાબાદી ભેંસ, દૂધમાં ફેટમાં કઈ ઘટે નહીં. આ ભેંસ આપણે કેટલા વેતર વિયાણી? ત્રીજું હવે ત્રીજું વેતર હવે વ્યા છે. કેટલાક દિની વાર છે? અને અંદાજે તમારે ગણવાનું 35-40 દિવસમાં. બરોબર. મહિના ઉપર. આમાં દૂધ કેટલું હતું? આમાં દૂધ પહેલા વેતરમાં 7 ઉપર 7 ની આસપાસ, બીજા વેતરમાં 8.5. હા અને બાકી હવે અત્યારે ત્રીજા વેતરમાં છે થાય એટલે કદાચ 10 થાય કે ઓછું થાય એમ. બરોબર. અને ફેટ બેટ ને પેલા બીજા વેતરમાં શું આવશે? ફેટમાં કઈ તમારે પૂછવા પણ નહીં, એસે ને ફેટમાં પૂછવા પણ નહીં. હા આની કિંમતમાં? આની કિંમત ટૂંકમાં તમારે મારે કહેવાનું ઈ કે 1.5 ઉપર કહેવાના છે 5-10. પછી ટૂંકમાં 1.5 માં આનું ભેગું થઈ જશે. આસર બાસર માં બધી કમ્પ્લીટ ને બધી તમને બધી જવાબદારી, ગરમી થી માંડી આચાર બધી તમને જવાબદારી. રામ રામ બાપા ને. રામ રામ. તમે આ કેટલા વર્ષ થી પશુપાલન નું કરો છો? બાપા મને તો આમાં 20 વર્ષ થઈ ગયા. રેડિયો તમે લગભગ 2 વર્ષ થઈ ગયા. ભેહું ને આ ચારવા જતા હોય રેડિયો ને વાગતો હોય એની મોજ જ અલગ છે ને. હા કઈ ના ઘટે. તમને આમ પશુપાલન નો કેટલો ટાઈમ થી અનુભવ છે? તો મને થોડો પહેલે થી હું જામનગર જવર રહ્યો. હા ત્યાંથી બધું અહીંયા આવતા રહ્યા. ઢીંકો માટી ખેતી માં છે. આ માટી ની થોડો મોટો માટી હતી, બીવ નો શોખ છે. હવે પાટો થાય તો મેળે લઈ જવાનો છે. તરણે તરણે મેળા માં લઈ જવાનો છે. પાડા ને. બરોબર. પાડો પણ વેચવાનો છે મિત્રો. અને આ પાડા ની આપડે કિંમત શું રાખી છે? 1,11,000. બરોબર. પાડામાં કાંઈ ઘટે એમ છે નહીં. પ્યોર જાફરી પાડો છે. તમે જોઈ લ્યો. મેં 1.5 વર્ષ નહોતો ને ત્યારે 53 માં લીધો હતો. બરોબર છે. 1.5 વર્ષ નહોતો ને ત્યારે મેં 53 આના આપ્યા હતા. અને મેં અંદાજે એમ માનો ને કે 8 મહિના મેં પાડામાં નીકળ્યો. 8 મહિના મેં પાડાને ગોતવામાં ત્યારે મને આ બ્રાન્ડ મળી. તમે આ સ્પેશિયલ ઘર માટે જ રાખ્યું હોય છે ને? અને આનું ટૂંકમાં આની નસલ બધી ઘર વિસ્તાર. બરાબર. અને અમરો હતો એનું નામ. કેટલી ઉંમર થઈ અત્યારે? પાડો બહુ હોજો ને બહુ છે, કઈ ઘટે એમ નથી. કેટલા જાફરાબાદી પણ આમાં જાજો ડિફરન્સ નહીં.
બેતાલી દિવસ ની પાડી. હજી ઓલા ઓલો પાડો આપડે જોયો એની જ છે ને? હા એની જ પાડી. અને જો ઓલી નાગલ મેં તમને બતાવી ને, હા ઈ બેની બરોબર. અને આની માં પેલું વેતર છે જો હામી ઉભી. હા જો હામી ઉભી. હા બરોબર. આની માં પેલું વેતર વેણી. હજી આજ બે દિવસ નું થઈ. કેપડી આ ભેંસ આ દેવાની છે? ના ઈ નથી આપવાની. એનું કારણ છે કે પાડી છે ને એટલે નહી આપી. તમે આ કેટલું હવાર હાન થઈને બે થઈને દૂધ કેટલું ભરો ડેરીમાં? અત્યારે માલ ગાઈપણો છે બધો માલ. અત્યારે માનો ને તમે તો એક હમણાં એક ને ચોવીસ માં આપી, ચાર પાંચ દી પેલા એક હમણાં વેચી 1,13,000 માં બરાબર. એની એની પેલા ચાર ભેહું વેચ્યું. આજની તારીખમાં મેં મારા હાથથી 41 ભેહું વેચી બરોબર. દૂધ દૂધ તમે કેટલું કામમાં હાલમાં તમે ભરો? દૂધમાં એ રીતે થાય ભગવાન કે બધું ભેહું ટૂંકમાં ખોરાક માથે ચરિયાણ માથે એ રીતે આમાં દૂધ નો પ્રોફિટ રહીએ. આમાં ડેલી તમારે હરખું દૂધ નથી આવતું કે હરખા ફેટ નથી આવતા ખોરાક માથે જગ્યા ખોરાક માથે. અત્યારે જો હિમમાં જાય છે તો ફરજિયાત આ ભેહું ને થોડુંક લોહી ઉતારવું જરૂરી છે. હા ના એ તો બરાબર છે. અત્યારે માલ ગઈબણો છે ભલે અમે ખોરાક કરી છીએ પણ અત્યારે આ ભેહું ને લોહી ઉતારવું જરૂરી છે. હા ના એ તો બરાબર. કેમ કે પાછું આવતા વેતર માં છે ને ભેં દૂધ ના બતાવે. હા એ વાત સાચી. આવતા વેતર માં ભેં દૂધ ના બતાવે એટલે આને લોહી ઉતારવું ફરજિયાત છે. ભલે આટલું એમ કે કઈ નબળે નથી પણ લોહી થોડું થોડું ઉતારવું જરૂરી છે. એ વર્ષે મેં 20 વીઘા નો લીલાડો ખવડાવ્યો, ચરો ખવડાવ્યો. 20 વીઘા નો. તમે વધારે ડુંગર વિસ્તાર માં ચારવા જાવ કે? ડુંગર વિસ્તાર માં અમારે દિવાળી પછી નહીં જવાનું. દિવાળી પછી જાય આમ ટૂંકમાં 2 કલાક જાય. 2 કલાક જાય દિવાળી પછી. ત્યારે મારે 9-10 ભેહું ધોવા દેખ્યું. 9-10 ભેહું ધોવા અને મેં ચાર વેચ્યું. એમાં બે ખડેલા પેલા વેતર ના વેચ્યા અને બે ભેહું બીજી વેચ્યું. ચાર વેચ્યું એમાં. અત્યારે એમાં એ રીતે હતું કે આગળ પાછળ હું આમાં ભેહું ફાલતી હોય ને આગળ પાછળ બે એટલે ત્યારે જેથી બધું ભેહું દોવા દેતું ને 11-12 ત્યારે પર ડેલી 175 150 ઉપર ડેલી બે ટાઈમ નથી દૂધ એટલું ભરતા. 150 લીટર થી 175 ની અંદર. અને તો આનો ભાવમાં એ તમને કહું ભાવમાં એ રીતે થાય કે 70-75-80 કાયમ નો લીટર નો ભાવ એટલો હોય બરાબર. 70 થી ઉપર થી 80 ની આસપાસ તો પર ડેલી 10,000-11,000-12 ત્યાર સુધી પહોંચી ગયેલ છે કાયમ નું એટલું દૂધ થાય. તે પછી ની વાત કે અમારે દિવાળી પછી અમારે ચરો ના હોય વાડીમાં વાયુ હોય અને ચરો ના થયું હોય તો અત્યારે ગુજરાત માંથી જામનગર આવે છે જુવાર. શોખ છે અને બીજું ભાઈ બધું આમાં નથી હોતું. આપડે શોખ હોય આપડે નજર પડતી હોય બને ત્યાં સુધી મારે ત્યાં ડોક્ટર નથી આવતા. ના આપડે ખબર પડતી હોય તો જ આ વસ્તુ અને હું આજુબાજુમાં હું માણા ની હેલ્પ કરું. કોઈ માલ ને તકલીફ થાય એમ કે ભાઈ તારી નજર પડતી હોય તો હાલ ને આ કામ છે તારે જે હું તો કરી દે ને એમ. તો મેં એમ હું નથી કેતો મને તો કુદરત જહ આપે છે અને કુદરત મને માતાજી પૂજકો આપે છે એટલે મને દેખાય છે અને હું એનું કામ કરી દઉં છું. મિત્રો આ રીતે આ દૂધ કી દિવાની આ ગાડીમાં લખાયું છે. ના ભાઈ આ જ ગાડી થી ડેલી સવાર સાંજ દૂધ ભરવા જાય છે. હાલમાં પોતે કહે છે કે આવતા વર્ષે પેટ્રોલ ની બુલેટ લઈને અને બુલેટ થી એને ડેરીમાં દૂધ ભરવા જવું છે. જો કુદરત આમને હાજર નિર્વા રાખે ગેહુમાં માગણું દે તો ઈચ્છા છે એવી કે પેટ્રોલિયા થી રોયલ ઇનફિલ્ડ થી આપડે દૂધ ભરવાની છે. ના ના 100% સાચું છે. એમાં ભેહું ઘણી બધી છે અને બહુ સારું દૂધ ઉત્પાદક છે તમારું ઉત્પાદન છે એમાં. ડેરીમાં તમે દૂધ ભરો તો બહુ સારું છે એમાં કઈ. તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આ ખૂબ જ મોટો તબેલો છે અને ભાઈ આપણે કહીએ છીએ પહેલેથી જ એટલા ભેંસુના શોખીન છે અને બધી જાફરાબાદી ભેંસુ રાખી છે. અને જે કોઈ મિત્રોને લેવાની હોય તો અમને કમેન્ટમાં જણાવે અને અમારા નંબર ડિસ્ક્રિપ્શન આપી દઈએ. આ ભાઈના નંબર અમે આપી દઈએ. જો કોઈને ભેંસુ આ 3-4 જી વેચાવશે અને એક પાડો છે એ કોઈને મગજમાં બેસે તો એમને અમારો કોન્ટેક કરી શકે છે. તો મિત્રો તમે જે રીતે દેવસિંહભાઈ દેવાનંદભાઈને આપણે વસરા છે અને નવાપરા ગામ રીંજપર અને તાલુકો લાલપુર જિલ્લો જામનગરમાં રહીએ છીએ અને ખૂબ જ મોટો તબેલો છે અને બહુ જૂના વખતથી આપણે જે પશુપાલન
કરે છે અને ઘણું બધું ડેરીમાં દૂધ ઉત્પાદન કરી અને ભરે છે હાલમાં. તો તમને આમાં 3-4 ભેંસો અને 1 પાડો વેચાવ છે. જો તમને કોઈને મગજમાં બેસે તો અમને કમેન્ટમાં જણાવો અને અમારા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશું અને જે આ ભાઈ છે એના નંબર પર અમે આ વિડીયોમાં આપી દઈશું, તો તમે જોઈ અને અમારો કોન્ટેક્ટ કરી શકો છો.